તો રાજ્યના જીવાદોરી સમાન નર્મદા ડેમે આજે 70 વર્ષમાં પ્રથમવાર 138 મીટરની ઐતિહાસિક સપાટી વટાવી છે, ત્યારે નર્મદાના નીરના વધામણા કરવા માટે વડાપ્રધાન મોદી ગુજરાત આવશે. તેઓ જન્મદિવસના એક દિવસ પહેલા એટલે કે 16 સપ્ટેમ્બરે ગુજરાત આવવાના છે. શું છે વડાપ્રધાનનો ગુજરાત કાર્યક્રમ, જોઈએ આ અહેવાલમાં. ગુજરાતની ભાજપ સરકાર અને સંગઠને 17 સપ્ટેમ્બર એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસે આ ઐતિહાસિક ઘટનાનો ઉત્સવ નમામિ દેવી નર્મદેની ઉજવણી કરશે. આમ નર્મદા ડેમે 70 વર્ષની ઐતિહાસિક સપાટી વટાવી છે અને પીએમ મોદી 70મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે, જેથી નર્મદા બંધને છલોછલ જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મદિને નર્મદા બંધ પર આવશે. આ ઐતિહાસિક ક્ષણે પીએમ મોદી નર્મદાના નીરના વધામણા કરશે. વડાપ્રધાન મોદી તેમના જન્મદિવસે આવશે ગુજરાત. ડેમ છલકાવાનો ઐતિહાસિક ઘટનાના ઉત્સવમાં ભાગ લેશે. 16 સપ્ટેમ્બરે રાત્રે 11 કલાકે પીએમ અમદાવાદ પહોંચશે. 17 સપ્ટેમ્બરે પીએમ જન્મદિવસે માતા હીરાબાના આશીર્વાદ લેશે. સવારે 8 વાગે પીએમ કેવડિયા કોલોની પહોંચશે. પીએમ મોદી નર્મદા નીરના વધામણા કરી માં નર્મદાની આરતી ઉતારશે. પીએમ વિકાસના વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે. 10 થી 11 ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કની મુલાકાત લેશે. કેવડિયામાં યોજાનારા રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહેવાના હોવાથી તંત્ર પણ કામે લાગી ગયું છે. વડાપ્રધાન મોદીએ વર્ષ 2014માં ભાજપ સરકારના નેતૃત્વકર્તા તરીકે શાસન સંભાળતાની સાથે માત્ર 17 જ દિવસમાં નર્મદા બંધ પર દરવાજા મૂકવાની મંજૂરી આપી. ત્યારબાદ 2015માં 30 દરવાજા લગાવવામાં આવ્યા હતા, જેને બંધ કરવાની મંજૂરી 2017માં મળી હતી. જોકે છેલ્લા 2 વર્ષમાં પાણીની આવક ઓછી રહી હતી અને આ વર્ષે સારા વરસાદને પગલે નર્મદા બંધ છલોછલ ભરાયો છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ.